ગુજરાતનો સૌથી મોટો બસ ડિપો અને એ બસ ડિપો પર ગુજરાત તકની ટીમ પહોંચી છે એ બતાવવા માટે કે અહીંની હાલત શું છે, કઈ રીતનો આ ગુજરાતનો સૌથી મોટો બસ ડિપો છે અને અહીં કઈ રીતે બસો રિપેર થાય છે અને કમ્પાઉન્ડની હાલત શું છે. અહીંથી આપણે શરૂઆત કરીએ તો આપ જોઈ શકો છો વરસાદની આ સિઝનમાં અહીં પાણી ભરાયું છે અને આગળ આપ જોશો તો કાદવ છે અને કાદવની વચ્ચે અહીં જે બસો છે અહીંયા રિપેર થવા માટે આવતી હોય છે. જ્યાં આપ નજર નાખશો ત્યાં અહીંયા પાણી કાદવ સિવાય કશું નજર નહીં આવશે. અને આ ગુજરાતનો સૌથી મોટો બસ ડિપો છે જ્યાં 150થી વધારે ગાડીઓ અહીંયા સર્વિસ માટે આવતી હોય છે. હવે આ જોશો આપણે જે જગ્યા ઉપર સર્વિસ કરે છે અહીંના જે કર્મચારીઓ એની હાલત આપ જોઈ લો કે જેની અંદર નીચે કાદવ કીચડ સિવાય તમને કશું નજર નહીં આવશે. એક બસ અહીંયા ઊભી છે અને બસની નીચે આપ જોશો તો કાદવ સિવાય કશું જ નથી. અહીંથી આપ નીકળતા અમે આગળ જઈએ છીએ અને આગળ પાછળ હજુ આપણે આગળના દ્રશ્યો બતાવ્યા છે, પાછળના દ્રશ્યો પણ હું બતાવવાની કોશિશ કરીશ. કારણ કે આ ગુજરાતનો સૌથી મોટો બસ ડિપો છે અને અહીંથી અહીં સૌથી વધારે બસો મેન્ટેનન્સ માટે આવતી હોય છે. અને આ તસવીરો આપ જોઈ શકો છો કઈ પ્રકારની છે અને કઈ પ્રકારે અહીંયા જે કર્મચારીઓ છે કામ કરતા હશે. આપ જોઈ શકો છો કે આ ગુજરાતના સૌથી મોટા બસ ડિપોની આ તસવીરો, કર્મચારીઓ આ કાદવમાં કામ કરવા મજબૂર બન્યા છે, મજબૂર થયા છે, પણ એમની આ તકલીફને ધ્યાન આપવાવાળો કોઈ પણ અહીં દેખાતો નથી. બસ જે ઊભી છે એની નીચે ઊભા રહીને મેન્ટેનન્સની કામગીરી થતી હોય છે અને આપ જોઈ શકો છો કેટલો કેટલો કાદવ છે અને કાદવની વચ્ચે ઊભા રહીને આ લોકો અહીં કામ કરી રહ્યા છે. હવે આ તસવીરો જે જગ્યા પર બસ મેન્ટેનન્સ કરવાનું કામગીરી ચાલતી હોય એ જગ્યાની છે. હવે આ ડેપોના પાછળનો ભાગ હું આપને બતાવી દઉં છું કે જે આગળની પરિસ્થિતિ છે એ તો છે જ, પાછળની પરિસ્થિતિ પણ આપ જોઈ શકો છો કે અહીં પણ કાદવ કીચડ સિવાય કશું નજર નહીં આવે. આ એક બસ જુઓ કેવી રીતે માટીમાં અહીં ફસાઈ ગઈ છે એ પણ જોઈ શકો છો. અહીંના કર્મચારીઓ ઘણા બધા જેસીબી મંગાવીને પણ પ્રયત્નો કર્યા આ બસ કાઢવાની, પણ બસ નીકળી શકી નહીં. અને બીજી બસ આ અહીં આપ જોઈ શકો છો અને કાચ પણ તૂટી ગયો છે. કારણ કે આવી જ રીતે અહીંયા તમામ બસો કાદવ કીચડમાં ફસાયેલી નજરે પડે છે, બસોને નુકસાન પણ થાય છે અને કર્મચારીઓ કેવી રીતે અહીં કામ કરે છે એ પણ મેં આપને બતાવી જ દીધું છે. પણ હવે કારણ કે ગુજરાતનો સૌથી મોટો સ્માર્ટ બસ ડિપો છે જ્યાં કર્મચારીઓ કામ કરે છે, આ કર્મચારીઓ અમારી સાથે છે. શું નામ છે આપનું ભાઈ? હું જગદીશ પટેલ છું, સુરત એક ડેપોમાં વર્કશોપ ઇન્ચાર્જ છું. મારા અંડરમાં 151 બસ છે. હવે શું હાલત છે આ કેના કારણે? અત્યારે અમારે ડેઈલી 50 બસ મેન્ટેનન્સ કરીને આપવાની હોય લાઈન ઉપર. હવે શું છે કે રેમ્પમાં એટલો કાદવ કીચડ છે કે મિકેનિક કે મેન્ટેનન્સ થઈ શકતું નથી, જેના કારણે બસ પલટી મારશે તો 60 પેસેન્જરોના જીવ જોખમમાં આવી જશે. મને એનું ટેન્શન છે. આપણે કઈ પેસે અહીં જે મેન્ટેનન્સ કરવાની વાત છે કઈ રીતે કરો છો? અમારે નીચે આવે ને ગાડી ડીઝલ ભરીને આવે રેમ્પ પર, એટલે નીચે જોઈન્ટ લાઈન કમાનો તૂટીને આવે. અત્યારે રોડ ઉપર રસ્તા ખરાબ હોવાના કારણે કમાનને તૂટીને આવે એટલે જોખમવાળી હોય, ગાડી પલટી મારી જાય. એટલે ગાડીનું મેન્ટેનન્સ ડેઈલી મેન્ટેનન્સ કરવાનું હોય અને 50 ગાડી મેન્ટેનન્સ કરીને આપવાની હોય. હવે મેન્ટેનન્સ પોસિબલ જ નથી કારણ કે ગાડીઓ ફસાઈ જતી છે અને મિકેનિકને બી એટલા પગ કોવાઈ જાય અને રેમ્પમાં ઉતરવા મેન્ટેનન્સ રેમ્પમાં ઉતરવામાં પડી ગયા બે મિકેનિક, ફ્રેક્ચર થઈ જાય એવી પોઝિશન હતી, બચી ગયા, માંડ માંડ બચી ગયા. મેન્ટેનન્સ કરવું જોખમ છે એ લોકોને, કારણ કે કોઈના હાથ પગ ભાંગે કે ફ્રેક્ચર થાય ને તો કોઈ જવાબદારી નથી એમાં. આ પરિસ્થિતિ ક્યારની છે અને દર વર્ષે આવું હોય છે? ના, દર વર્ષે નહીં, પણ આ મેટ્રોની કામગીરી ચાલુ કર્યા પછી અહીંયા બહુ જ વિકટ પરિસ્થિતિનો પ્રોબ્લેમ થયો છે. આ મેટ્રો ટ્રેનવાળાએ બધી ચીકણી માટી ખોદી ખોદીને નીકળી છે એટલે બધી ગાડીઓ ફસાઈ જાય, સ્લીપ મારે છે વ્હીલ અને આખી ફરીને કાચ ફૂટે. લાખો રૂપિયાની બસને નુકસાન થતું છે અત્યારે હાલમાં, લાખો રૂપિયાની બસને નુકસાન થાય, કાચ ફૂટે છે, કમાનો તૂટી જાય નીચે, ક્લચ પ્લેટ ઘસાઈને રસ્તામાં બ્રેકડાઉન પડે, અહીંયાથી ગાડી ફસાઈ જાય. એટલે ગાડી ગિયરમાં નાખીને કાઢવા ટ્રાય કરો ગિયરમાં, એટલે ક્લચ પ્લેટને એને લોડ પડે એટલે ક્લચ પ્લેટ ઘસાઈને બહાર બ્રેકડાઉન પડે ગાડીઓ. પછી હા, સ્ટાફની શોર્ટેજ હોવાને કારણે ગાડીઓ પછી બ્રેકડાઉન એટેન્ડ તાત્કાલિક થઈ શકતી નથી 151 બસ હોવાથી, અને રોડ ઉપર પડી રહેશે અને ડ્રાઈવર પેસેન્જર મુસાફર બધા હેરાન થાય છે આમાં.
બિલકુલ સાંભળ્યા છો કઈ રીતના ગુજરાતના સૌથી મોટો જે બસ ડિપો છે એની પરિસ્થિતિ છે, એના કર્મચારી છે બતાવી રહ્યા છે, જણાવી રહ્યા છે. આપનું નામ શું છે? મારું નામ અનિલ કુમાર નિશાદ છે. ભારતીય મજદૂર સંઘ ગુજરાત એસટીની અંદર પ્રદેશ ઉપપ્રમુખની મારી જવાબદારી છે. આ જે પરિસ્થિતિનો અહીંયા નિર્માણ થયું છે તો એના માટે જવાબદાર કોણ છે? આ જે પરિસ્થિતિ અહીંયા નિર્માણ થઈ છે એના માટે જવાબદાર માત્ર અને માત્ર મેટ્રો કોર્પોરેશન છે. અમારા એસટીયુની મેનેજમેન્ટ, અમારા ડેપો મેનેજર, અમારા વિભાગીય નિયામકે મેટ્રોવાલાને વરસાદ પડવા પહેલાં એડવાન્સમાં 15-20 દિવસ મહિનો પહેલાં પત્ર લખ્યો હતો કે આ તમારી માટીઓ તમે કાઢી કાઢીને અમારા મેદાનમાં નાખો છો. ચોમાસાની સિઝન આવી રહી છે, ચોમાસામાં એ માટીઓ વહી વહીને આ ડેપો કમ્પાઉન્ડમાં આવશે અને અહીંયા ખૂબ પરિસ્થિતિ ખરાબ થઈ જશે એવું અમારા અધિકારીઓએ એડવાન્સમાં મેટ્રોને કહ્યું હતું. છતાં મેટ્રોવાલાને પેટનું પાણી હલ્યું નહીં અને છેલ્લા આપ વિકટ પરિસ્થિતિ જોઈ રહ્યો છો. આ ડેપો ગુજરાતનો મોટામાં મોટો ડેપો છે, એકદમ સક્રિય ડેપો. 150 ગાડી 24 કલાકમાં નીકળે છે. 4 કલાક રાતના કાઢી નાખીએ તો 20 કલાકમાં 150 ગાડી આપવાની, 1 કલાકમાં 7-8 ગાડી આપવાની, એટલે કે 7-8 મિનિટની અંદર 1-1 ગાડીને તૈયાર કરીને આપવાની. ગુજરાતનો મોટામાં મોટો ડેપો, રોજની 25-30 લાખની આવક, એક ડેપો આખા ગુજરાતમાં જે છે 150 ડેપો છે એનામાં સૌથી મોટો ડેપો આ છે. અને અહીંયા આ પરિસ્થિતિને જોતા કેમ કેમ આપણે ઊભા રહેવું? આપ પણ પત્રકાર મીડિયાના પત્રકારો છો, તમને અહીંયા ચાલવાની તકલીફ પડી છે. અમારા મિકેનિક ભાઈઓ ગાડીની અંદર કિચડની અંદર ગાડીનું રિપેરિંગ કરે છે, એના જીવનું જોખમ છે. 2 મિકેનિકો પડી ગયા એમની અંદર, એને માટે જવાબદાર કોણ? એને વાગી જાય તો. એટલે આવી પરિસ્થિતિમાં અમારા મિકેનિકો કામ કરવા મજબૂર થયા છે. અમે અમારા અધિકારીની સાથે પણ મેટ્રોવાળાને મળવા ગયા પણ મેટ્રોવાળાના પેટનું પાણી હાલતું નથી. આપના માધ્યમ થકી ફરી અમારા અધિકારી અને મેટ્રોને અને એના શાસકકર્તાઓને વિનંતી કે અમારા આ ડેપોની પરિસ્થિતિ સુધારે, નહીંતર ગુજરાતના મોટામાં મોટો ડેપો, સૌથી વધારે આવક લાવતો ડેપોની હાલત ઓર ખરાબ થશે. 7-8 ગાડીઓ ફસાયેલી છે એને આ લોકોને અમે વર્કશોપની અંદર વર્કશોપમાં જો એક કરીને અમે કાયમી ધોરણ આપી દીધી પણ છતાં 4-5 ગાડીઓ કાઢી, હજાર છતાં પણ 4-5 ગાડીઓ હજી પણ અઠવાડિયાથી ફસેલી છે. હવે ગાડીઓ અમે જો કાઢશું નહીં તો મુસાફરને સમયસર ગાડીઓ આપીશું કેવી રીતના? મુસાફરની સેવા કરીશું કેવી રીતે? એટલે આ ખૂબ વિકટ પરિસ્થિતિ અહીંયા સર્જાયેલી છે. બિલકુલ વિકટ પરિસ્થિતિ છે. બીજે એક ભાઈ છે, આપનું નામ શું છે? મારું નામ ધવલ સદાકર છે, હું ઇલેક્ટ્રિશિયનમાં છું. અચ્છા, અત્યારે તો દિવસનો માહોલ છે પણ રાત્રે છે ને, રાત્રે બહુ તકલીફ પડે. રેમમાં લાઇટો તો હોતી નહીં, વાઇપરના કામ આવે. ચાલુ વરસાદ, અત્યારે તો વરસાદ છે નહીં પણ ચાલુ વરસાદે કામ કરવાનું થાય. વરસાદમાં પલળતા વાઇપર અને નટ ખોવાઈ જાય ને તો હોધવી જ કેમ નહીં. વાઇપરના જે નટ છે કાદવમાં, અમારે નટ બોલ્ટ ખોવાઈ જાય તેને રિપેર કેમ ના કરે, શોધવા કઈ રીતે? મારું નામ શૈલેષ પાલાંડે છે, હું ભારતીય મજદૂર સંઘનો પ્રમુખ છું. આ ડેપો ખરેખર અમારા અધિકારીઓને અને મેટ્રો આ ઘણા સમયથી આ લોકો મેટ્રોવાળાને કહે છે પણ આજ સુધી આનું આ જેટલી માટી આવે છે એ બહાર નાખેલી હોત તો આ પરિસ્થિતિ આવેલી થતી નહીં. પરંતુ આ મેટ્રોની નજીકમાં માટી નાખીને આ ડેપોને હાલમાં એટલી ખરાબ પરિસ્થિતિ છે કે આ ડેપોની અંદર મેન્ટેનન્સ, કારણ કે ચોમાસાની અંદર પુષ્કળ જ મેન્ટેનન્સનું કામ આવતું હોય છે. મોટે પંચર પડે છે, ક્લચ પ્લેટોનું કામો થઈ જાય, કામો એમ હેવી રિપેરિંગનું કામો જે હોય છે તે હેવી રિપેરિંગનું કામ આ ચોમાસાના આ કિચનની અંદર કામ થઈ શકતું નથી અને એના કારણે ઘણા રૂટ અને ઘણી આવકમાં નુકસાન એસટીને થાય છે. એટલે વહેલી તકે આનું નિરાકરણ આવે એવી અમારી માંગણી છે. બિલકુલ, આ જે તકલીફ છે ને, આ બસ ડિપોની, ગુજરાતનો સૌથી મોટો બસ ડિપો, એની તકલીફ અહીં બે છે. આ એક ભાગ અહીં છે, એક આગળ મેઇન રોડ પર આવે છે, ત્યાંની પણ આપણે તસવીરો રેકોર્ડ કરી છે. તો આ પરિસ્થિતિ અહીંની છે. આ ગુજરાતનો સૌથી મોટો બસ ડિપો જ્યાં સૌથી વધારે બસો આવી કાદા કીચડમાં ફસાયેલી નજરે પડી છે. કર્મચારીઓ એની વેદના જે છે એ આપણી સાથે વ્યક્ત કરી રહ્યા છે. એની વેદના સાંભળવાવાળો કોઈ નથી એવું પણ કહી રહ્યા છે. અને મેટ્રોનું કામ અહીં ચાલે છે, મેટ્રો રેલવે સ્ટેશનની આસપાસ મેટ્રોનું કામ ચાલી રહ્યો છે. તો મેટ્રો પ્રોજેક્ટવાળાએ જે માટી નીકળી છે એ બસ ડિપોમાં ખોદીને નાખી ગયા છે, જ્યારે કે આ ડિપોના અધિકારીઓએ પણ મેટ્રોના અધિકારીઓ લિખિતમાં આપ્યું હતું કે ભાઈ આ જે માટી તમે અહીં નાખો છો એના કારણે આ ડિપોમાં બસને નુકસાન થશે. પણ મેટ્રોના અધિકારીઓ ડેપોના જે અધિકારીઓની ચિઠ્ઠી હતી, જે લખાણ હતું, એના પર કોઈ જ ધ્યાન ના આપ્યું અને પરિસ્થિતિ એનું નિર્માણ થયું છે. આપ સામે પણ ફરીથી જોઈ શકો છો કે આવી જ રીતે આ બસ ડિપોમાં બસો ફસાયેલી છે. આખા ડેપોના ગ્રાઉન્ડમાં માટી, કાદવ, પાણી સિવાય કશું જ નજર નથી આવી રહ્યું છે. અને એ જ પરિસ્થિતિમાં
જે રીતે કર્મચારીઓ આપણે સાથે વાત કરતા જણાવ્યું છે, આવી જ પરિસ્થિતિમાં આ લોકો અહીંયા કામ કરવા મજબૂર બન્યા છે. તો ગુજરાત સરકારને અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને આ લોકો નિવેદન કરી રહ્યા છે કે આ જે સમસ્યા છે એમની, આ સમસ્યાનો કોઈ નિરાકરણ આવે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.